समाचार आवी रह्या छे। सूरतथी जाहिराना कारखाना खोल्या होवाना समाचार छे। छूटछाटो साथे अने केटलाक नियमोना पालन साथे हीराना कारखाना खुली गया छे। कारखाना खुलता वेपारीओने पण राहतनो श्वास। जो के सौथी मोटो जे इश्यू हतो ते श्रमिको कामदारोनो होई शके छे। जो के कारखानामां साफ सफाई थई चूकी छे अने हवे आजथी मंगळ प्रभातनो गुजरातमां आरंभ थई रह्यो होय ते प्रमाणे सूरतमां अत्यारे हीराना कारखाना खुली चूक्यां छे। अपने कही दिए कि लॉकडाउन चार में जो राहतों की जाहरात कराई है ते जाहरातों की साथ ज ते छूटछाटों की साथ सूरत में हीराना कारखाना खुली गया है। आ मुद्दे बधु बात करवा जोड़ाई रहा है सूरत थी अमारा संवाददाता बड़देव। बड़देव, जे रीते हीराना कारखाना की शुरुआत आज सवार थी चूकी है, खास एक नवो संचार आशा चौक्स जी शकात हे हीरा उद्योग में। चिराग, ચોક્કસપણે કહી શકાય છે કે એક સુરત છે જે હીરાનગરી તરીકે ઓળખાય છે। છેલ્લા 58 દિવસથી જે લોકડાઉનની અંદર જે સુરતની અંદર ટેક્સટાઇલ અને હીરા બજાર બંધ હતું, અત્યારે આપણે જોઈ શકીએ છીએ આજથી લોકો શ્રી ગણેશ નવેસરથી કર્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આ હીરાના કારખાના તે બંધ હતા અને મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો છે પોતપોતાના વતન ચાલ્યા ગયા છે। પણ જે રીતના કેટલાક નાના કારખાના છે તે સરકારના જે નિયમો છે તેમના અનુસરના આધારે તે લોકોએ કારખાના શરૂ કર્યા છે। તેમાં મહત્વની જે વાત છે કે એક ઘંટી ઉપર એક કારીગરને બેસાડી અને જે પોતાના જે કારીગરો છે અને પોતાનું જે કારખાનું છે તે શરૂ કર્યું છે। એટલે કે કહી શકાય છે કે સરકારના જે એક પછી જે નિયમો જે અમલ કરવામાં આવ્યા છે, તો આપણે સાથે જે કારીગર છે તેમની સાથે વાત કરી છું। આપે કારખાનું જે શરૂ કર્યું છે તો કઈ રીતના નિયમોનું પાલન કરશો અને કઈ રીતના નિયમોનું રાખ્યા છે અને શરૂ કરવામાં આવ્યું છે? નિયમોની ગાઈડલાઇન પ્રમાણે અહીંયા રોજ કારીગર આવે છે તો એને રોજે જ નવા માસ્ક આપવાના, ત્યારબાદ સેનેટાઇઝર કરીને જ અંદર આવવા દેવામાં આવે છે। ત્યારબાદ એને અડધા કારીગરોને શિફ્ટ આપી દીધી છે કે એને આજે આવવાનું તો કાલે નહીં આવવાનું, કાલે આવવાનું તો એને આજે નહીં આવવાનું, એ રીતે જે નિયમો બહાર પાડ્યા છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અમે ચાલુ કર્યું છે। ચિરાગ, જે રીતે જોઈ શકીએ છીએ એક ઘંટી ઉપર એક જ જે કારીગર છે પોતાના જે હીરાનું જે કામ છે તે કરી રહ્યા છે અને નાની નાની જે ઓફિસો છે તે પણ શરૂ કરી છે, એટલે કે કહી શકાય છે આજે સૌ પ્રથમ સૌ લોકોએ પોતાના કારખાનાની જે ઓફિસ છે તે જે શરૂ કર્યા છે, સાફ સફાઈ કરી છે અને જે કારીગરોને જે સ્ટાફ છે તેમને બેસાડવા માટે જે વ્યવસ્થા કરી છે, એટલે કે અડધો સ્ટાફ છે આજે આવશે અને અડધો સ્ટાફ બે દિવસ રજા આપવામાં આવશે, તે રીતના આ કારખાના જે શરૂ કરવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય છે જે કારખાના છે સુરતની અંદર ધીમે ધીમે જે શરૂ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ચિરાગ, તમામ જાણકારી બદલ તો આપને કહી દઈએ કે સુરતમાં હીરાના જે કારખાના છે તે શરતોને આધીન શરૂ થઈ ચૂક્યા છે અને જે કારખાનેદારો છે તે પણ નિયમો અત્યારે પાળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।